तो जो समाचार विगतवार तो आज थी राज्य में वॉक इन वेक्सिनेशन शुरू करवामां आव्युं छे। तेनी साथे मुख्यप्रधान विजय रूपाणीए गांधीनगर थी वॉक इन वेक्सिनेशन प्रारंभ करावियो छे। त्यारे वेक्सिनेशन सेंटर खाते स्पॉट पर रजिस्ट्रेशन हवे थई शकशे। त्यारे मोबाइल थी वेक्सिन माटे रजिस्ट्रेशन थी लोकोने पण अत्यार हाल तो मुक्ति मळी गई छे। ऑन द स्पॉट वेक्सिनेशन ने लईने क्यांक अत्यार हाल तो रसीकरण झड़पी बनशे तेवो पण अत्यार हाल तो अभिगम अपनावामां आव्यो हतो। साथे ऑन द स्पॉट वेक्सिनेशन बाबते लोको अत्यार हाल तो केटला जागृत थशे ते पण एक सवाल छे। कारण के पहला रजिस्ट्रेशन ने लईने क्यांक असमंजसनी परिस्थिति जोवा मळती हती अने तेनी साथे क्यांक लोको रजिस्ट्रेशन નતા કરાવી શકતા એટલે પણ રસી ન લઈ શકતા હતા તેવી અલગ અલગ બાબતો તો સામે આવતી હતી। પરંતુ તેની સાથે આ ઓન ધ સ્પોટ રસીકરણ કોરોનાથી જે રીતે હવે મળશે છુટકારો તે પણ એક મહત્વની પરિસ્થિતિ સામે આવી છે। કારણ કે આ બાબતે અત્યાર તો દરેક લોકો હવે જાગૃત થશે અને તેની સાથે રાજ્યમાં આજથી જે 18થી વધુ ઉંમરના જે દરેક લોકો છે તેમને વિનામૂલ્યે વેક્સિનેશન આપવામાં આવશે અને વોક ઇન વેક્સિનેશન બાબતે લોકો સાથે મહત્વની વાતચીત અમારા સૌથી પહેલાં તો રાજકોટના સંવાદદાતા દિલાવર ચુડેસરાએ કરી હતી। તો આવો જોઈએ શું કહી રહ્યા છે રાજકોટવાસીઓ વોક ઇન વેક્સિનેશનને બાબતે। કોરોનાની બીજી લહેર બાદ કહી શકાય કે જોરશોરથી વેક્સિનેશન જે કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ કહી શકાય કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઓન ધ સ્પોટ વેક્સિનેશનનો પ્રારંભ થયો છે ગાંધીનગરથી કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ખાસ યુવાનો છે તે મોબાઈલ મારફત તો ઓનલાઈન પોતે પહેલાં રજીસ્ટર કરાવતા હતા અને ત્યારબાદ કહી શકાય કે પોતે વેક્સિન મેળવતા હતા, પરંતુ હવે ઓન ધ સ્પોટ વોક ઇન કહી શકાય કે વેક્સિનેશન છે તે તમામ જગ્યા ઉપર કરાવી શકાશે। હાલ અત્યારે આપણે રાજકોટ શહેરના રામનાથપુરા આરોગ્ય કેન્દ્ર ઉપર આવ્યા છે, આરોગ્ય અધિકારી છે તે પણ આપણી સાથે છે। શું કહેશો બેન, હાલ અત્યારે વોક ઇન વેક્સિનેશનનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે, ખાસ કરીને યુવામાં કેટલા ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે? ઘણો ઉત્સાહ છે અત્યાર સુધી, જે આપણે પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કોવિન સાઇટ ઉપર કરતા હતા અને પછી સ્લોટ અલોટ કરતા હતા અને પછી લોકો બીજા દિવસે આવીને વેક્સિન લેતા હતા, હવે જ્યારે ઓન ધ સ્પોટ વોક ઇન એ લોકો આવે છે, રજીસ્ટ્રેશન કરાવે છે અને તરત જ વેક્સિન અપાઈ જાય છે, તો એ લોકોને થોડું આ પ્રોસિજર વધારે હેસલ ફ્રી એમને લાગે છે અને એમને જ્યારે બી ઈચ્છા થાય કે ચાલો આજે જઈને વેક્સિન લઈ લેવું છે, ઓલું આપણે પ્રાયરલી બધું પ્લાન કરવું પડે કે મારે કાલે વેક્સિન લેવાનું છે, મારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે, સ્લોટ મળે, સ્લોટ બુક થાય પછી આવીને વેક્સિન લઈને કદાચ કોઈ કારણસર રહી જાય, તો આ તો મને એવું આજે એમને એવું થયું કે ચાલો મારે આજે વેક્સિન લીધું લેવી છે તો તરત આવીને વેક્સિનેશન લઈ શકે છે। ખાસ આજે અત્યારે ઓન ધ સ્પોટ વેક્સિનેશન પ્રારંભ કરાવ્યો તે પહેલાં ખાસ કેટલા યુવાનો છે તે લોકો વેક્સિન લેવા માટે આવતા હતા અને હાલ અત્યારે કેટલા લોકો છે વેક્સિન લેવા માટે આવી રહ્યા છે? જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હતું તો રોજના 100-150 લોકો વેક્સિનેશનનો લાભ લઈ શકતા હતા, જ્યારે આજે અમારી પાસે 200-250 જેવા લોકોએ વેક્સિનેશનનો લાભ લીધેલો છે। હવે તમામ લોકોને લાગે છે કે વેક્સિનેશનમાં જે રજીસ્ટ્રેશન હતી તેમાંથી મુક્તિ મળી છે, તો હવે તમામ લોકો છે જાતે આવીને પણ વેક્સિનેશન હવે કરાવી રહ્યા છે? હા, હવે લોકોમાં ઉત્સાહ વધારે છે, ઓલું એમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનો થોડો કંટાળો બી આવતો હતો, તો હવે હેસલ ફ્રી વોક ઇન રજીસ્ટ્રેશનને કારણે લોકો તરત જ આવીને વેક્સિન લઈ રહ્યા છે આજે। મને કહી શકાય કે જે ઓન ધ સ્પોટ જે વેક્સિનેશન પ્રારંભ કરવામાં આવ્યો છે તેને કારણે હવે જે વેક્સિનેશન કેન્દ્રો છે ત્યાં પણ ટ્રાફિક છે નજરે પડી રહ્યો છે, ખાસ આપણે દ્રશ્યોની અંદર પણ દેખાડીશ કે હાલ અત્યારે યુવાનો છે તેઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને ઓન ધ સ્પોટ પોતે છે વેક્સિન કરાવી રહ્યા છે। ખાસ કરીને આપણે હું અંદરના દ્રશ્યો છે તે પણ દેખાડવાનો પ્રયત્ન કરીશ કે હાલ અત્યારે રાજકોટ શહેરની અંદર જે વેક્સિનેશન છે તે કહી શકાય કે રાજ્યભરની અંદર જે 18+ વિનામૂલ્યે જે વેક્સિનેશન છે એ વોક ઇન વેક્સિનેશન છે તે ખાસ કરીને કહી શકાય કે શરૂઆત કરવામાં આવી છે, તમામ લોકો કહી શકાય કે મોટી સંખ્યામાં વેક્સિન છે તે લેવા માટે આવી રહ્યા છે અને રાજકોટ શહેર અને રામનાથપુરાના આરોગ્ય કર્મચારીએ પણ કહ્યું કે શરૂઆતના તબક્કાની અંદર લોકો છે તેને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને ત્યારબાદ પોતે વેક્સિન લેવા માટે આવતા અને તે માટે આયોજન પણ કરવું પડતું, પરંતુ હવે વોક ઇન વેક્સિનેશનનો જ્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે ઓન ધ સ્પોટ તમામ લોકોને વેક્સિન છે તે આપવામાં આવી રહી છે અને ખાસ કરીને એટલા માટે જ આરોગ્ય જે સેન્ટર આવેલું છે ત્યાં હજુ પણ લોકોની અવરજવર છે તે દેખાઈ રહી છે, લોકો છે વેક્સિનેશન કરાવી રહ્યા છે, ખાસ કરીને રાજ્યભરની અંદર 18+ તમામ યુવાનો છે તે પોતે સ્થળ ઉપર જઈને વેક્સિનેશન લઈ શકશે। આ પ્રકારનો કહી શકાય કે કાર્યક્રમ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેમના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે યુવાનોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કહી શકાય કે આયોજન ન કરવું પડે અને ઓન ધ સ્પોટ વેક્સિન લઈ શકે તે પ્રકારનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। હાલ અત્યારે અહીંયા વેક્સિનેશન કેન્દ્ર ઉપર તમામ લોકો છે તે પોતે અહીં આવે છે, ત્યારબાદ પોતાની ડિટેલ છે તે કહી શકાય ફિલઅપ કરાવે છે અને પોતાનો આધાર કાર્ડ નંબર આપે છે ખાસ, અને ત્યારબાદ કહી શકાય કે વેક્સિન મેળવે છે, એટલે આ પ્રકારની જ્યારે હાલ ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે ત્યારે યુવાનોની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છે તેઓ ઓન ધ સ્પોટ વેક્સિનેશન કરાવી રહ્યા છે। કેમેરા પર્સન કેવિન નિમાવ સાથે દિલાવ ચુડેસરા, નિર્માણ ન્યૂઝ, રાજકોટ। તો વોક ઇન વેક્સિનેશન અત્યાર હાલ તો રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે અને તેની સાથે જે આજથી
વોક ઇન વેક્સિનેશનની જે એક શરૂઆત થવા જઈ રહી છે ને તેને કારણે અત્યારે હાલ તો જે કોઈ પણ વ્યક્તિઓ રજીસ્ટ્રેશન કરાવી ન શકતા હતા ને તે પણ વ્યક્તિઓ અત્યારે હાલ તો રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઓન ધ સ્પોટ વેક્સિનેશનને કારણે અત્યારે હાલ તો રસીકરણ પણ ઝડપી બને તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. ઓન ધ સ્પોટ વેક્સિનેશન બાબતે અત્યારે હાલ તો કેટલા લોકો જાગૃત થયા છે તે એક સૌથી મોટો સવાલ કહી શકાતો હોય છે. ત્યારે ઓન ધ સ્પોટ રસીકરણથી કોરોનાથી અત્યારે હાલ તો ક્યાંક છુટકારો મળે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે એક બાજુ જે રીતે રાજ્યમાં આજથી જે કહી શકાય 18થી વધુ ઉંમરના જે દરેક લોકો છે તેમને વિનામૂલ્યે વેક્સિનેશનના કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વોક ઇન વેક્સિનેશનનો જે આ પ્રારંભ કરાવ્યો હતો અને તેની સાથે મોબાઈલ વેક્સિન માટે રજીસ્ટ્રેશનથી અત્યારે હાલ તો લોકોને છુટકારો મળી ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. કારણ કે જ્યારે વેક્સિનેશન કાર્યક્રમની વાત થતી હોય છે ત્યારે વેક્સિનેશન કાર્યક્રમની જે આ પ્રારંભ કરવામાં આવ્યું છે અને તેમાં પણ વોક ઇન વેક્સિનેશન એ બહુ જ મહત્ત્વનું છે. તો જે પ્રમાણે મારા રાજકોટના સંવાદદાતાએ રાજકોટવાસીઓનો જે પ્રતિભાવ મેળવવાનો એક પ્રયાસ કર્યો હતો તો આ સાથે જ અમારા સુરતના સંવાદદાતા કાદિર શેખે વોક ઇન વેક્સિનેશન બાબતે સુરતવાસીઓની પ્રતિક્રિયા મેળવી હતી. તો આવો જોઈએ શું કહી રહ્યા છે સુરતવાસીઓ. કોરોના વેક્સિનેશનનું ઓન સ્પોટ રજીસ્ટ્રેશન અને તરત જ વેક્સિનેશનની જે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની શરૂઆત કરાવી છે અને હવે રાજ્યના જુદા જુદા શહેરોની વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન માટે ઓન સ્પોટ આવી રહ્યા છે. ઘણા સમયથી અપોઇન્ટમેન્ટ અને જે ઓનલાઈનની પ્રક્રિયા હતી તેનાથી લોકો ક્યાંક ને ક્યાંક ગૂંચવાતા હતા, પણ હવે આ પ્રક્રિયા સરળ થતાં મોટી માત્રામાં લોકો વેક્સિનેશન કરાવી રહ્યા છે. હાલ આપ જોઈ શકો છો આપણે સુરતના વરાછા વિસ્તારમાં છીએ અને વરાછા વિસ્તારમાં પણ ખૂબ મોટી સંખ્યામાં જે છે લોકો વેક્સિનેશન કરાવી રહ્યા છે. 18+ એટલે કે 18થી વધુ ઉંમરના લોકો માટે ઓન સ્પોટ રજીસ્ટ્રેશન છે અને તે માટેનું વેક્સિનેશન હાલ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો ઓનલાઈન જે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ તકલીફ પડતી હતી લોકોને તેમાં થોડોક સુધારો આવ્યો છે અને લોકો હવે વેક્સિન મુકાવી રહ્યા છે. આપણે જે વેક્સિન મુકાવી છે એવા લોકોથી પણ વાત કરીશું અને જાણીશું. જી, આપનું નામ? વિષ્ણુભાઈ જીવાભાઈ પરમાર. અચ્છા વિષ્ણુભાઈ, તમે ઓન સ્પોટ રજીસ્ટ્રેશન કરાવ્યું, હતું કઈ રીતનું છે? નહીં, રજીસ્ટર કર્યા વગર આ સરળતાથી એકદમ વ્યવસ્થિત મુકાઈ ગઈ છે, કોઈ પ્રોબ્લેમ વગર. આ પ્રક્રિયા સરળ થઈ ગયું છે. હવે સરળ થઈ ગયું. આ પહેલા લોકોને તકલીફ પડતી હતી? શું પહેલા તકલીફ થતી હતી કે લોકેશન નથી મળતું, કોઈને નેટનો પ્રોબ્લેમ હોય, હવે એકદમ સરળતાથી મુકાઈ જાય છે. તમે પહેલો ડોઝ લીધો? હા, પહેલો ડોઝ લીધો છે. અન્ય લોકોને કંઈક મેસેજ આપવા માંગશો કે આપણે સરળતાથી વેક્સિનેશન કરાવી લીધી છે ત્યારે રાજ્યમાં અન્ય લોકો હાલ સુરત થોડું પાછળ ચાલી રહ્યું છે ત્યારે આપને લાગે છે કે હવે વધુ વેક્સિનેશનની જરૂર? હા, હવે વધુ વેક્સિનેશન, હવે અત્યાર સુધી જે હતું હવે જે ઓનલાઈન થતું હતું એના બદલે આવા ડાયરેક્ટ થઈ જાય છે તો હવે સરળતાથી બધા મુકાય એવું કહેવાય. હા વિષ્ણુભાઈ, તો આપણી સાથે બીજા મિત્રો પણ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જી, આપનું નામ? ચૌહાણ હસમુખભાઈ. હસમુખભાઈ, ઓન સ્પોટ રજીસ્ટ્રેશન કરાવ્યું આવશે, આપે કઈ રીતનું રજીસ્ટ્રેશન હતું? ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવે તરત પછી વેક્સિજન આપવામાં આવે છે, બહુ સારું અને ઇઝીલી થઈ જાય છે. આ કોરોના મહામારીમાં બચવા માટે વેક્સિજન લઈ જવું જોઈએ, લેવું જોઈએ ફરજિયાત બધાને. આ પહેલાં આપને તકલીફ પડી? આ પહેલાં આપણે પ્રયત્નો કર્યા હતા વેક્સિનેશન માટે અને રજીસ્ટ્રેશન મોબાઈલમાં થતું નતું બરાબર એટલે તકલીફ પડતી હતી, પણ અત્યારે ઓન ધ સ્પોટ અહીંયા રજીસ્ટ્રેશન કરાવે છે અને તરત વેક્સિનેશન મળી જાય છે. તરત વેક્સિનેશન મળી રહ્યું છે તેમનું કેવું છે? આપણી સાથે બીજા મિત્ર છે, આપનું નામ? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, આપે ક્યારે કરાવ્યું વેક્સિનેશન? આ પહેલાં આપે પ્રયત્નો કર્યા હતા શું? હા, મેં પ્રયત્ન કર્યા હતા, લક્ષ્મી ડાયમંડમાં જતા હતા ત્યારે અને ત્યાં વેક્સિનેશનનું કરાવી દીધું મેં, પણ ત્યાં થયું નહોતું એટલે અહીંયા કરાવી દીધું મેં. દર્શક મિત્રો, આ વસ્તુ છે કે અનેક લોકો પ્રયત્ન કરી રહ્યા હતા પણ તેમનું રજીસ્ટ્રેશન ન થતું હતું અને તેના કારણે તકલીફ પડી રહી હતી અને હાલ જ્યારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે ત્યારે યુવાઓ છે તે મોટી સંખ્યામાં જે તે આવી રહ્યા છે અને હાલ રજીસ્ટ્રેશન ઓન સ્પોટ થતું હોવાથી આપ જોઈ શકો છો ફટાફટ લોકો હવે વેક્સિનેશન માટે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો યંગસ્ટર, એક ઘણું મોટું એક યંગસ્ટરનું ગ્રુપ છે, તે યંગસ્ટરનું ગ્રુપ આવ્યું છે, આખું ગ્રુપ લઈને આવ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. આ યંગસ્ટરનું ગ્રુપ છે તમામ. જી, આપનું નામ? રિદ્ધિ. રિદ્ધિ, શું કહેશો ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી યુવાઓએ વધુ વેક્સિનેશન કરાવી રહ્યા છે? હા, જેમ બને એમ બધાને વેક્સિનેટ થવું જોઈએ, તેનાથી જ આપણો દેશમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આપણે જલ્દી કોરોના મુક્ત બનશું. આખો ગ્રુપ લઈને આવ્યા છો? હા, ચોક્કસપણે આપણે રિદ્ધિ છે એમના ગ્રુપ સાથે પણ વાત કરીશું.
આપ ફર્સ્ટ ડોઝ માટે આવ્યા હતા, પહેલા આપણે ટ્રાય કરી હતી વેક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટ? ફર્સ્ટ ડોઝ મારી માટે. આ માટે જે રીતે હવે પ્રક્રિયા સરળ થઈ ગઈ છે, શું કહેશો? ઈઝીલી, એ તો વધુ સારું કહેવાય કે બધા લોકોને વેક્સિન મળી રહે. અનેક યંગસ્ટર છે કે જે આપ જોઈ શકો છો, હવે પ્રક્રિયા સરળ થતા આવી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આપ જોઈ શકો છો એક ઉત્સાહ છે વેક્સિનેશન માટેનું, અને લોકો વેક્સિન કરાવી રહ્યા છે. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હતી તેનાથી લોકો જે તકલીફમાં હતા, અને આપ જોઈ શકો છો હવે જે છે ફટાફટ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે, અને રજીસ્ટ્રેશનથી હવે લોકો ફટાફટ વેક્સિનેશન મુકાવી રહ્યા છે. અહીંના જે સ્ટાફ છે આપ જોઈ શકો છો તેઓ પણ સતત સવારથી બિઝી છે, અને તે માટે તમામ જે પ્રયાસ જે છે આ અહીંના સેવાભાવી લોકો બી સાથે જોડાયા છે આ વેક્સિનેશન પ્રક્રિયા માટે, અને સતત જે છે તે વેક્સિનેશન ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો ઓન સ્પોટ વેક્સિનેશન ને સારો એવો પ્રતિસાદ સુરતમાંથી મળી રહ્યો છે, અને સુરતમાં જે રીતે કહી શકાય કે અન્ય રાજ્યોના અન્ય શહેરો કરતાં વેક્સિનેશન ઓછું થઈ રહ્યું હતું તેને હવે ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી ક્યાંક ને ક્યાંક વધુ વેગ મળી રહ્યો છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત. વોકિન વેક્સિનેશનની જે રાજ્યમાં શરૂઆત કરવામાં આવી છે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી આ વોકિન વેક્સિનેશનનો જે પ્રારંભ કરાવ્યો છે, અને તેની સાથે વેક્સિનેશન સેન્ટર ખાતે જે સ્પોટ પર રજીસ્ટ્રેશન હવે થઈ શકશે. હવે આ ઓન ધ સ્પોટ વેક્સિનેશનને કારણે હવે કેટલા લોકો જાગૃત થશે તે એક સવાલ યથાવત છે. સમાચારમાં વાત કરીએ તો પાટણના સિદ્ધપુરમાં મોડી રાત્રે વાદળ ફાટી